શહેરના ગોત્રી વિસ્તારમાં આવેલા સવૈયાનગરને નિવાસીઓ એક અજીબ મુશ્કેલમાં મુકાયા છે. નગર નસીક એક તળાવ આવેલું છે. મધ્ય કદના તળાવની જળ સપાટીએ જાણે કે લીલની ચાદર ઓઢી લીધી છે. તેના લીધે તળાવનું પાણી ઢંકાઈ ગયું છે. તળાવમાં અસંખ્ય નાની મોટી માછલીઓ છે. હાલમાં છેલ્લા 3 દિવસથી લીલની ચાદરને લીધે કદાચ ઓક્સિજન મળવાનું બંધ થઈ જતાં નાની મોટી અસંખ્ય માછલીઓ મરી ગઈ છે. આ મૃત માછલીઓ સડી જતાં આખા વિસ્તારમાં અસહ્ય અને ઉપકા આવે એવી દુર્ગંધ ફેલાઈ છે. આસપાસના ઘરોમાં લોકો માટે રહેવું ખાવું પીવું દુષ્કર થઈ ગયું છે. લોકોએ મહાનગરપાલિકાના અધિકારીઓને ફરિયાદ કરી છે, પણ હજુ સુધી કોઈ આ તરફ ફરક્યું નથી કે કોઈ પગલાં લીધા નથી. પરિણામે લોકો ભારે ત્રાસ વેઠી રહ્યા છે. દુર્ગંધ અને મૃત માછલીઓથી રોગચાળો ફાટી નીકળવાની દહેશત ઊભી થઈ છે. અહીંથી નાક પર રૂમાલ મૂક્યા વગર પસાર થવું અશક્ય બન્યું છે. તળાવમાં પાણીના ભરાવને લીધે બારે માસ મચ્છરનો ત્રાસ વેઠવો પડે છે. થોડા સમય પહેલા મગર આવી ગયા હતા. મનપા સત્વરે પગલાં લે એવી સ્થાનિક રહીશોની માંગ છે. આ સવાયનગર તળાવ છે, ગોત્રી ESI હોસ્પિટલ છે, તેની સામે આવેલો સવાયનગરમાં આવેલું તળાવ છે, જેમાં 2-3 દિવસથી માછલીઓ અચાનક મરી ગઈ છે. ઘણી બધી માછલીઓ, અસંખ્ય માછલીઓ મરી ગઈ છે એ ગંદુ પાણીના લીધે, અને બહુ ખરાબ વાસ માળે છે. અહીંયા રાતે જમવું હોય કે સવારે, બપોરના સમયે તો અહીંયાથી રોડ પ્રસાર થાય છે, રોડ પરથી જવાતું નથી, એટલી અસંખ્ય બીમારી ફેલાઈ શકે એવું છે, જેની તંત્રને અમે 2 દિવસથી જાણ કરી છે, પણ તંત્ર કોઈ એક્શન લીધી નથી. બસ અમે એટલી જ માંગ કરી રહ્યા છે કે બસ આ તળાવને સાફ સફાઈ કરે અને મૃતક માછલીઓનો એને નિકાલ કરે, કારણ કે બહુ ગંધ મારે છે, અહીંયાથી રહેવાતું નથી એટલી ગંધ મારે છે. મારું નામ ઇમરાન દરબાર છે, હું અહીંયા જ રહું છું.